होली का पर्व अब नज़दीक है और जगह जगह पर होली अनोखे तरीके से मनाई जाती है। दरअसल जाफराबाद में होली का पर्व मनाने के लिए 150 सालों से अनोखी परंपरा चली आ रही है, जिसके तहत वहां के लोग हाड़ा तैयार करते हैं। चीनी की चाशनी में से हाड़ा तैयार किए जाते हैं, जिसे जाफराबाद के लोग हर तरह के शुभ मौके पर इस्तेमाल करते हैं। इसके साथ ही हाड़ा को बाहर भी भेजा जाता है। दरअसल होली के मौके पर ही वहां के कोली समाज, खारवा समाज और अन्य ज्ञाति के लोगों की ओर से हाड़ा तैयार करवाए जाते हैं। ऐसे में अब जब होली का पर्व आने वाला है, तब जाफराबाद में हाड़ा की बिक्री शुरू हो चुकी है। आप जो जो रहा छो ते खाड़नी चाशनी ना हाड़ा छेला 100-150 वर्षी मात्र आखा भारत नी अंदर राजूला मां जोवा मळे छे। अने खारवा कोळी अने आहिर ज्ञाति लोको ज आनो उपयोग करे छे। पेलू बाळक आव्यो होय तो होळी उपर ગીમમાં પણ આ હારડાઓ ધરાય છે અને વેવિશાળ કર્યું હોય ત્યારે પણ આ હારડા જેવું છે। પહેલાના જમાનાની આ મીઠાઈ કહેવાતી હતી, કેમ કે ખાંડની ચાસણીમાંથી બનતા આ હારડા કલાત્મક 3 પેઢીઓ તો આ લોકો બનાવે છે ફક્ત રાજુલાની અંદર જ તે। અમારા કપોળ સમાજના લોકો પણ બોમ્બે મગાવે છે ફક્ત હારડાઓ માટે જ તે, અને દેશ વિદેશમાં માત્ર એક જ આ રાજુલામાં હારડા જોવા મળે છે। જાફરાજ રાજુલામાં પ્રખ્યાત તહેવાર એટલે હોળી ધૂળેટી। હોળી ધૂળેટીના તહેવારમાં અહીં નાના બાળકને હારડો પહેરાવી અને હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે। આ ઉપરાંત અહીંના વેપારીઓ દ્વારા, જે કે ફરસાણના વેપારીઓ દ્વારા અહીં અલગ અલગ વેરાયટીઓના હારડાઓ બનાવવામાં આવે છે, અને આ હારડાઓની તૈયારી અગાઉ ફાગણ મહિનો બેઠે ત્યારથી શરૂઆત થઈ જાય છે, અને તે હારડાઓ પૂનમ સુધી બનાવવામાં આવે છે। અને પૂનમને દિવસે તે નાના બાળક એટલે કે 2-3 મહિનાના બાળકને હારડો પહેરાવી અને હોળી ની પ્રદક્ષિણા કરવામાં આવે છે। આ ઉપરાંત જે કોઈ ભાઈના વેવિશાળ થયા હોય તેને પણ તેના સાસરે હારડાના સ્વરૂપમાં તેને ભેટ આપવામાં આવે છે, અને ભવ્યથી ભવ્ય રીતે હોળી ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન। બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।